નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. સુરત જિલ્લાના માંડવી તાલુકાના વીરપુર ગામ ખાતે તારીખ 13/5/2024 ને સોમવારના રોજ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વીજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવાનું ગેરકાયદેસર કામ શરૂ કરવામાં આવતા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોને કોઈ પણ જાતની આગોતરી જાણકારી કરવામાં આવી ન હતી. ખેડૂતો દ્વારા પાવર ગ્રીડના અધિકારીઓને જ્યારે આ વીજ લાઇન વિશે માહિતી માંગવામાં આવી ત્યારે કોઈ પણ જાતની માહિતી ખેડૂતોને આપવામાં આવી ન હતી. ઉપરથી ખેડૂતોને દાહક ધમકીઓ આપીને પોલીસ કેસ કરી દેવા સુધીની ધમકીઓ આપવામાં આવી હતી. ગામના ખેડૂતોએ સુરત જિલ્લાના ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલને સંપર્ક કરી ગતિવિધિની વાકેફ કર્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોની સાથે પરિમલ પટેલ આજ રોજ સ્થળ પર રૂબરૂ આવી પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર પાવર ગ્રીડનો કાફલો પોલી પરંતુ સાથે હાજર હતો. ખેડૂત સમાજ દ્વારા જ્યારે એમને પૂછપરછ આવ્યું કે તમને ખેડૂતોને કઈ કઈ માહિતીની વાકેફ કર્યા છે અને વળતર વિશે તેનું શું જાણકારી આપવામાં આવી છે ત્યારે અધિકારીઓ ભોટો પડી ગયા હતા. પોલીસે જ્યારે મધ્યસ્થી કરી ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે આકોત્રિત ખેડૂતોએ જાણવી દીધું હતું કે કામ બંધ કરો, પછી જ કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવશે. કામ બંધ કરવામાં આવતા આખો કાફલો ખેડૂતો સાથે ગામમાં આવ્યો હતો, જ્યાં પોલીસની મધ્યસ્થીમાં પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂત આગેવાનોએ એમની વાતોમાં વિરોધાભાસ દેખાતા પોલીસને પણ એની માહિતી અદ્વત કરાવ્યા હતા. જેમ કે જ્યારે પ્રાંત અધિકારીઓની હાજરીમાં ખેડૂતો સાથેની મિટિંગમાં જે માહિતી પાવર ગ્રીડ દ્વારા આપવામાં આવી હતી એનાથી વિપરીત માહિતી આજે વીરપુર ગામ ખાતે આપવામાં આવી હતી. પાવર ગ્રીડના અધિકારીઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટના હોવા બહાના બતાવી ગલ્લા તલ્લા કરતા નજરે પડ્યા હતા. ખેડૂતોએ જ્યારે આ વીજ લાઇનને દરિયા કિનારે લઈ જવાની અથવા જમીનમાં અંડરગ્રાઉન્ડ લઈ જવાની વાત કરી ત્યારે આ અધિકારીઓ જમીનની નીચે લાઇન લઈ જવાનું નુકસાન સમજાવતા હતા. ત્યારે ખેડૂતોએ ગુસ્સા સાથે જણાવ્યું હતું કે જે અંડરગ્રાઉન્ડ વીજ લાઇનો ત્યારે અસ્તિત્વમાં છે એ કઈ રીતે ચાલશે. પરિમલ પટેલે પાવર ગ્રીડના અધિકારીઓને પોલીસની હાજરીમાં જણાવી દીધું હતું કે કોઈ પણ જાતની ધાક ધમકીથી ખેડૂતોને ડરાવવાની ચેષ્ટા કરશો નહીં અને પોલીસ કેસ કરવો હોય તો મારી પર કરો, ખેડૂતોને અભણ અને અસહાય સમજવાની ભૂલ કરશો નહીં. એમના દ્વારા સ્પષ્ટ શબ્દોમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે તમે તમારી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો કેવી રીતે કામ કરી શકો. અંતે જ્યારે પાવર ગ્રીડ દ્વારા ખાતરી આપવામાં આવી કે જ્યાં સુધી આ બાબતનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વીજ લાઇનનું કામ ચાલુ કરવામાં આવશે નહીં, ત્યારે ખેડૂતોએ સ્થળ છોડવાની તૈયારી દર શાવી હતી. જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. गन्ना काट दो आप, वो परमिशन है आपके किधर है वो दिखाओ. गन्ना काटने की परमिशन किधर है आपको? गन्ना काटने की परमिशन किधर है? काट रहा है ये, कौन काट रहा है? उन्होंने काटा नहीं, आप काटने को जबरदस्ती किया है, जबरदस्ती उसका पेट में चमक रहा है. જબરદસ્તી પરમિશન પરમિશન કિધર હે સર? યે દેખો જબરદસ્તી યે પરમિશન કિધર હે? મગર યે પરમિશન કિધર હે? ગન્ના કાટી કી પરમિશન કિધર હે આપકે પાસ? આપ લીગલ હે, ગન્ના કાટી કી પરમિશન હે? લીગલ હે તો બોલો ને. કોણ કાટા? किसने बोला काटने में? बोला ना, हम बहुत कुछ बोल रहे हैं, टावर लगाने के लिए बोल रहे हैं, लगा रहे हैं. कहीं लगाएंगे ना? वही बोल रहे हैं, लोगों मालूम नहीं अनपढ़ किसान है वो. अनपढ़ इसलिए आपके पास है मदद करने के लिए, वो बोल रहा है ना. इसलिए मैं परिमल भाई, परिमल भाई एक काम करे, एक काम करे सर. एक्चुअली क्या क्या आपको मैटर जो है बोलने कलेक्टर साहब को बात करो, कोई इशू नहीं है. नहीं नहीं, आज का परमिशन बोल रहा है, कहीं जा का परमिशन नहीं है. हम नहीं जा रहे, आज परमिशन नहीं, हम बोल रहे हैं आप बात करने का है, बात कर रहे हैं. मीडिया का परमिशन नहीं है. देखो 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 એક આદમી બોલો, મારી વાત સુનો. નહીં, એ લોકો બોલ રહે આપ ધમકા રહ્યો છે ઉસકો. કોઈ કોઈ ધમકા આપ ધમકા રહે છે.
પોલીસ પ્રોટેક્શન લઈને બોલા માલિક હે એને કઈ નથી પૂછવાનું, અમે આખી પાવગી હેઠળ બધા વાત થઈ ગયેલી છે. આ લોકો પાસે કોઈ સેટિસફેક્ટરી જોબ નથી અમારી યાર. અમે કીધું એની ઓલ્ટરનેટ લાઈન તમે કોઈ સર્વે કરી હોય તો બતાવો, આની હાર તમે લાઈન અહીંયાથી લઈ જાય તો બીજો ઓલ્ટરનેટ રૂટ ચૂઝ કરેલો છે. તમારે જસ્ટિફાઈ કરો કે આ રૂટ અહીંથી જ કેમ લઈ જવાના, બીજી જગ્યાથી કેમ નહીં જાય, અંડરગ્રાઉન્ડ કેમ નહીં જાય, દરિયા કિનારે કેમ નહીં જાય. પરિમલભાઈ ક્રોપ દેને વાલી સબ ફર્ટાઇલ લેન્ડ હૈ, હમારે પાસ પૂરા પાણી હૈ, હમારે પાસ બિજલી હૈ, તો ઉસકો ખતમ મત કરો, દરિયા કિનારા ઉધર લેકે જાઓ. આપ જો બોલ રહે હમ ભી માન રહે લેકિન કહીં ના કહીં કુછ મજબૂરી આયા હૈ સરકાર કી. હમારે કોઈ કૈસે પાવર કોણ દે રહા હૈ, યે પાવર પ્રોડ્યુસ કોણ કર રહા હૈ, ગુજરાત ગવર્નમેન્ટ, પ્રાઇવેટ કોર્પોરેટ કોઈ નહીં હૈ, લિખ કે દોગે ગુજરાત ગવર્નમેન્ટ પ્રોડ્યુસ કર રહી હૈ, પ્રપોઝલ લિખ કે દોગે. ફર વહી બાત તમારી હમે ઝૂઠું દેતો છે અમાણા બોલો બોલો ફટાફટ બોલ ગવર્નમેન્ટ કા કુછ નહીં હૈ, કિસકો દે રહે સબ માલૂમ હૈ હમકો, ગવર્નમેન્ટ કા નામ મત લો. સાહેબ યે આપણે પૂછો સીપી ગાલે બોલ રહા હૈ, ગવર્નમેન્ટ કા નામ મત લો. અમે આગળ કાઢો થઈ ગયો, બાકી તમને કામ કરો. અરે કલાક નો ટાઈમ નહીં શોભે, કામ કરેંગે એક કલાક નહીં શોભે, ખેડૂતી ના બોલે તો ચોવીસ કલાક ભાઈ કલાક નહીં શોભે, ધમકી નહીં. ધમકી 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 બહાર સાહેબ ફસાઈ દેવા ધમકી કેસે પૂછે રે બને બોલે બોલીએ કે ક્યાં બોલા ક્યાં નહીં બોલા. પહેલી ચીજ તો ધમકી કિસી કો નહીં દેગી, ધમકી યે બોલા ગયા કે સર યહાં પે કામ હોગા ક્યુંકી ગવર્નમેન્ટ કી લાઈન હૈ, ઠીક હૈ બસ. ઇસકે અલાવા ક્યાં બોલા બતાઈએ. એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ. અચ્છા આપ કેસે બોલતે હો યે ગવર્નમેન્ટ કી લાઈન હૈ, મિનિસ્ટ્રી સે અપ્રુવ હૈ સર. ગવર્નમેન્ટ અગર મિનિસ્ટ્રી મુજે અપ્રુવ કરે, મેરી બાત તો સુનો, અભી અભી સુન લો. અગર મિનિસ્ટ્રી ને મુજે અપ્રુવ કિયા હૈ કે મેં ઇધર કેલા લગા સકતા હું, તો કેલા ગવર્નમેન્ટ કા હો ગયા. નહીં તો ये लाइन कैसे गवर्नमेंट की हो गई. लाइन गवर्नमेंट देती है उसके बाद वो अवार्ड होती है. क्या बताया, गवर्नमेंट की लाइन है. हाँ एग्जैक्टली. आ लोगों को मिसगाइड करता है, लाइन हो गवर्नमेंट ही नहीं ना, पावर हो गवर्नमेंट ना नहीं. अडानी वालों से, अडानी वालों से, अडानी वालों से पावर की नहीं सर. लिख के दो मुझे लाइन गवर्नमेंट के, लिख के दो. ये गवर्नमेंट तो भूल जाएगा गैजेट आपको हमने आप ही तो छे ना, ये तो पावर ग्रिड लाइन इंस्टॉल करती छे. हां गैजेट तो छे यार, पर गवर्नमेंट की लाइन क्यों इतना थी. गवर्नमेंट ऑफ इंडिया ने गैजेट छे, गैजेट भले हो, गैजेट इन्होंने बताया. अबे हमने जो आ खेडूत आंदोलन छे बड़ा बड़ेला सांभळो સાંભળો માર્યો સાંભળો, બધા ભણેલા ગણેલા માણસો છે. તમે એને ભલે પ્રાઇવેટ કોર્પોરેશન હોય, પાવર ગ્રીડ કોર્પોરેશન હોય, તો તમે એક લાઈન લઈ જાઓ છો, ક્યાંથી લઈ જાઓ છો કમ્પોઝ. મારે વ્યવસાયિક ખેડૂત છું. ગઈકાલે 9:30-10 વાગ્યાનો ફોન પાવર ગ્રીડના માણસો અમારા ખેતરમાં આવ્યા હતા, અમને અલ્ટિમેટ આપ્યા વગર અને કશું પૂછ્યા વગર અમારા ખેતરમાં જેસીબી ચલાવી લીધા અને મોટી મોટી શેરડીઓને એમને પાડી દીધી. અમને જાણ કરતે તો અમે એનો કોઈ રસ્તો કરી શકતે, પણ અમને કશી જાણ કરી નહીં. અને આગળનું વોલ્ટર કેટલું ચૂકવવાના, નુકસાનીનું શું છે તેવું અમને કશું કીધું નથી.
તો અમે આગળ કામ કરવા દેવાના નથી. અમને પૂરેપૂરું સંતોષકારક જવાબ એમના તરફથી મળશે તો અમે કામ કરવા દેશું. અમને કામનો બી વાંધો નથી, એવું બી નથી, પણ પૂરતું વળતર અને સંતોષકારક ખેડૂતને સંતોષ થાય એ પ્રમાણનું વળતર અમને મળવું જોઈએ. બીજી કોઈ અમારી ખાસ માંગણી નથી. કેટલા લોકો છે આમાં? કેટલા ગામના 9 ખેડૂત છે, 9 ટાવરો છે, અને એમાં ઘણી બધી જગ્યાઓ જાય છે એવું પણ નથી. લગભગ આશરે 1.5 વીઘું જમીન, જે 1.5 વીઘું જમીન અમારી જાય છે, અને એ લોકો 1,00,000 રૂપિયા આપવાની દરખાસ્ત કરે છે ખાલી. હવે તમે બજાર કિંમત મૂકો અને 1,00,000 રૂપિયા મૂકો તો ખેડૂત ક્યાં જાય? અને એ જમીન એને નથી થઈ શકતી. હમણાં એની વેલ્યુએશન ધારો કે 50,00,000 મૂકીએ તો એ ટાવર આવશે એટલે 50% વેલ્યુ એની ડીવેલ્યુએશનમાં નીકળી જશે, એટલે માર્કેટ વેલ્યુ જ ખલાસ થઈ જશે જમીનની. તો ટોટલ નુકસાન તો ખેડૂતને છે. એટલે અમારી માંગણી સ્વીકારો.